दाहोद जिल्लामां कोंग्रेसनुं संमेलन योजाय। कोंग्रेस प्रदेश अमित चावडानी उपस्थितिमां दाहोदना अग्रसेन भवनमां कोंग्रेसनुं संमेलन योजायुं। दाहोद शहेरमां आजरोज दाहोद जिल्ला कोंग्रेस पार्टी द्वारा स्नेह मिलन कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां दाहोद जिल्ला कोंग्रेस पार्टीना कार्यकरो, होद्देदारो तेमज तालुकाओमांथी मोटी संख्यामां आवेला कोंग्रेसना कार्यकरो उपस्थित रह्या हता। तेमज गुजरात कोंग्रेस प्रदेश अध्यक्ष अमित चावडानी साथे चोटीलाना धारासभ्य ऋत्विकભાઈ મકવાણા તેમજ ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમિત ચાવડા દ્વારા ગુજરાત સરકાર ઉપર ચાપકા મારી જણાવવામાં આવ્યું હતું કે આજે ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધારે સમયથી સત્તા પર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો આજે ગુજરાતના લોકોને ભૂલી ગયા। આખું શાસન પ્રશાસન મુઠ્ઠીભેર લોકો માટે કામ કરી રહ્યા છે। ત્યારે 2022માં કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બનશે ત્યારે કોંગ્રેસના મુખ્યમંત્રીની ચેમ્બરમાં બેસીને તેમની આંખોમાં આંખો નાખીને તેની રજૂઆત કરશે તેવું અને કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારોને પહેલા જ કેબિનેટની બેઠકમાં 4 લાખ રૂપિયાની સહાય ચૂકવાય તે માટેનો નિર્ણય લઈશું તેવી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે તેવું અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને આ કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય, કોંગ્રેસના જિલ્લા તાલુકા તેમજ શહેર પ્રમુખો તેમજ કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નય મુંડા, ZSTV, દાહોદ। ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધારે સમયથી સત્તા પર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો આજે ગુજરાતના લોકોને ભૂલી ગયા અને આખું શાસન ને પ્રશાસન મુઠ્ઠીભર લોકો માટે કામ કરી રહ્યું છે। આજે દાહોદ જિલ્લામાં આદિવાસી વિસ્તારના યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર માટે દર દર ભટકવું પડે છે। આજે જ ગ્રામ રક્ષક દળની થોડી જગ્યાઓની ભરતી માટે લાખોની સંખ્યામાં યુવાનો લાઇનમાં ઊભા રહે, આ સરકાર રોજગાર આપવાને બદલે એમની પર લાઠીઓ વરસાવે। ખેડૂતો પોતાના ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નહીં મળવાને કારણે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે। ખુલ્લેઆમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી, પહેલાં દારૂ જુગાર તો આ ભાજપના નેતાઓના હપ્તાખોરીના કારણે ખુલ્લેઆમ ચાલતા હતા જ, પણ હવે આ ભાજપ સરકારમાં હપ્તાખોરીને કારણે ડ્રગ્સ આખા ગુજરાતમાં મળતું થયું અને આ ગુજરાતની જનતા જેણે ખૂબ આશા અને અપેક્ષા સાથે આ સરકારને સત્તા સોંપી હતી એ પ્રજાની આશા અને અપેક્ષા ઠગારી નીકળી છે। આજે પ્રજા મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્નો, મહિલાઓના સન્માન ને સુરક્ષાના પ્રશ્નો સહિત તમામ રીતે હેરાન પરેશાન છે અને આ સરકારમાં બેઠેલા લોકો પોતાના ઉત્સવો અને તાઇફામાં મસ્ત છે। એવા સમયમાં દાહોદ સહિત ગુજરાતના તમામ વિસ્તારના લોકોએ 2022માં પરિવર્તન લાવી અને સામાન્ય જનની સરકાર આવે, સામાન્ય લોકોની ચિંતા કરવા વાળા શાસકો આવે, યુવાઓનું મહિલાઓનું સન્માન જળવાય, ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બને એવી સરકાર આવે, નિશ્ચય સાથે પરિવર્તન કરવાનું મન બનાવી લીધું છે। સર, આજે બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય મણિરાજ વાઘેલાએ રાજીનામું આપી દીધું, શું કહેશો આપના? મણિભાઈએ પોતાના કેટલાક પ્રશ્નોને કારણે, આક્રોશને કારણે આવું પગલું લીધું છે, હજુ મારી વાત નથી થઈ, પણ એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા ગરીબ વર્ગને પ્રાધાન્ય આપ્યું છે, ગરીબોના હક અધિકારની વાત કરી છે, કાયદા કાનૂનને તમામ રીતે, એ દલિત સમાજ હોય, બક્ષીપંચ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, લઘુમતી સમાજ હોય કે તમામ ગરીબ વર્ગના લોકો હોય એને સન્માન સાથે જીવવાનો અધિકાર આપ્યો છે અને કોંગ્રેસ પક્ષ જ એક એવો પક્ષ છે કે જેમાં રહી અને તમે આ સમાજના ઉત્થાન માટે, એના વિકાસ માટે, એને આગળ લઈ જવા માટેના કાર્યો કરી શકો। ત્યારે મણિભાઈનું આ પગલું દુર્ભાગ્યપૂર્ણ છે, પણ મને હજુ વાત નથી થઈ, એમની સાથે વાત કરીશું। અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ, તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇટ એડ્રેસ
વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51